આજનો આજે આપણો પ્રશ્ન છે તે કંઈક આવી રીતના પૂછાય છે એક્ઝામની અંદર, અવેજની વ્યાખ્યા આપો અને અવેજનું મહત્વ સમજાવો, એટલે આગળના જે મુદ્દા હમણાં જે તમે બોલી ગયા એને મહત્વ તરીકે તમે શોર્ટમાં સમજાવી શકો છો. આ સિચ્યુએશનમાં અમારે જે મુખ્ય સમજણ આપવાની છે, આવો પ્રશ્ન પૂછાય તો અવેજ વિનાની સમજૂતી રદ બાતલ છે, આ સામાન્ય નિયમનો અપવાદ જણાવો. એ તમારે આ નિયમના આધારે જે અપવાદો છે તેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. જો આવો પ્રશ્ન પૂછાય તો વ્યાખ્યા લખવાની, મહત્વ ટૂંકમાં લખવાનું, પછી આ જે નિયમ છે અવેજ વિનાની સમજૂતી રદ બાતલ છે એ નિયમના અપવાદો સહિત ચર્ચા કરવાની છે, એ હમણાં આપણે કરશું. જો બીજી રીતે પૂછવું હોય, સીધે સીધું સ્પષ્ટ પૂછવું હોય તો નીચેનો પ્રશ્ન, નીચેનો જે પ્રશ્ન મૂકવામાં આવ્યો છે એ રીતના પૂછી શકાય છે. અવેજ એટલે શું? અવેજ વગરના કરાર રદ બાતલ છે, તે વિધાનની તેના અપવાદો સાથે ચર્ચા કરો. તો આજનો આપણો આ પ્રશ્ન જોઈએ આપણે. મિત્ર સરસ મજાની વ્યાખ્યા બોલી ગયા હમણાં જ, આઈ થિંક મિહિર નામ હતું, મિહિર સરસ મજાની વ્યાખ્યા બોલી ગયા, અવેજની વ્યાખ્યા આપી ગયા આપણને. એમ તો આપણે વ્યાખ્યા અગાઉ ચર્ચા કરી જ છે, તેમ છતાં એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અવેજની વ્યાખ્યા મિત્રો આવડવી જ જોઈએ. જેટલી પણ વ્યાખ્યા આપણે કરી રહ્યા છે, વન બાય વન વ્યાખ્યાઓ આવે છે એક્ઝામમાં, વ્યાખ્યાઓ આપણે કલમ મુજબ લર્ન કરીને લખીએ ને મિત્રો, તો ઇમ્પ્રેશનની વાત છે, મજા આવે એમ. અને જો તમને આ એક સ્વરૂપ આપ્યો છે, આવી રીતના વ્યાખ્યા તમને અઘરી લાગતી હોય ને તો તેના ટુકડા કરી નાખવા, ઇન્સ્ટોલમેન્ટ્સની જેમ મૂકી દેવા, ભાગ પાડી દેવા, એટલે તમને બહુ સરળ લાગશે પછી. અને લખી લખીને વ્યાખ્યા યાદ થાય એટલું યાદ રાખજો. અને વ્યાખ્યાના શબ્દો શક્ય હોય ત્યાં સુધી બદલવા નહીં જોઈએ, જો બદલી દેશો તો અનર્થ પણ થઈ જાય. ઉદાહરણ આપું તમને, એક સરસ મજાનું ઉદાહરણ આપું. જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તેને આપણે કરાર કહીએ છીએ. જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તેને આપણે કરાર કહીએ છીએ. આમાં હું ખાલી એક શબ્દ ઉમેરું ને એટલે રદ બાતલ સમજૂતી બની જાય, ખબર છે તમને. જે કરારનો કાયદેસર અમલ ન થઈ શકે તેને આપણે રદ બાતલ સમજૂતી કહીએ છીએ. કલમ 2G મુજબ રદ બાતલ સમજૂતી. આટલો ફરક છે. એક ખાલી ન ઉમેરી દઉં ને તો એનો એનો અર્થ બદલાઈ જાય છે, મતલબ બદલાઈ જાય છે, જોગવાઈઓ બદલાઈ જાય છે, નામ બદલાઈ જાય છે. એટલે કાયદાની સાથે ચેડા ચાલે નહીં. ટૂંકમાં હું એમ જ કહેતો હું છું વિદ્યાર્થીને, કાયદે મેં રહોગે તો કાયદે મેં રહોગે. એટલે ધ્યાન આપજો, 100% ધ્યાન આપજો. આ વિષય સ્પેશિયલ સબ્જેક્ટ છે એમ સમજી લેવું. અત્યાર સુધી કાયદો ભણ્યો જ નથી જિંદગીમાં એમ સમજી લેવું. છેલ્લા વર્ષમાં કાયદો આવ્યો તો હવે કાયદાને એક ભારતીય નાગરિક તરીકે આપણે કાયદો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. થોડાક કાયદાઓ આપણે ખબર હોવી જોઈએ, જાણકાર હોવા જોઈએ. આપણે ક્યારે ઉઠીને વકીલની સામે બેસવું પડે કંઈક મુદ્દો લઈને જઈએ તો આપણે કાયદા થોડાક ખબર હોય તો આપણે પણ થોડીક દલીલો કરી શકીએ, આપણી પણ એડવાઇસ એને આપી શકીએ કે સાહેબ આમ કરીએ તો. થોડાક કાયદા આપણને ખબર હોવી જોઈએ. ચલો વ્યાખ્યા પર આવીએ. 2D ના આધારે અવેજની વ્યાખ્યા ભારતીય કરાર ધારામાં આપી છે. જ્યારે ગબ્બરની ઈચ્છાથી, એટલે કે જ્યારે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિ જે તે હવે આગળ કૃત્ય કરવાનું છે, એ કૃત્ય વચન આપનારની ઈચ્છાથી થવું જોઈએ. કૃત્ય કરનાર વ્યક્તિ કોણ હશે? તો કે વચન લેનાર કૃત્ય કરશે અથવા એનો માણસ કરી શકે, એટલે કે એનો અધિકૃત વ્યક્તિ કરી શકે, એટલે બીજી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. રાહિત પક્ષકાર કહીએ છે, અંગ્રેજીમાં સ્ટ્રેન્જર કહેવાય. કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય, ભૂતકાળના આધારે આપણે ચર્ચા કરેલી, એને કંઈક કૃત્ય કર્યું હશે એને, એટલે કોણ? વચન લેનારે કંઈક કૃત્ય કર્યું હશે અથવા પોતાને કંઈક કરતા અટકાવ્યો હોય. વચન લેનારે કંઈક કરે કે કરતા અટકે વર્તમાનના આધારે ચર્ચા કરેલી. વચન લેનારે કંઈક કરવાનું કે કરતા અટકવાનું વચન આપે, ભવિષ્યના આધારે કંઈક વચન આપે છે, કોઈ કૃત્ય કરશે અથવા કરતા અટકશે. એટલે અહીં 3 બાબતનો ઉલ્લેખ થઈ જાય છે અવેજની અંદર. કોઈ કૃત્ય કરવાની વાત હોઈ શકે છે, એટલે કે આવું કૃત્યને, આ જે આગળના 3 બાબતો છે, કર્યું હોય, કરે, કરવાનું, એ કૃત્યના આધારે છે. કામ કરતા અટકાવવાની, આ જે કે કરને પછી તમને જે મુદ્દાઓ દેખાય છે તે બધા અટકાવવાના આધારે છે. એટલે કા કોઈ કૃત્ય થઈ રહ્યું છે અથવા તે કરતા અટકાવવાની વાત હોઈ શકે અથવા કોઈ વચન પણ હોઈ શકે છે. આ બધા જ સ્વરૂપ
એ અવેજના સ્વરૂપ છે. હવે આપણે આજના મુદ્દા પર આગળ વધીએ. અવેજ વગરના કરારો રદ બાતલ નિયમના અપવાદો. નિયમ શું છે? અવેજ વગરના કરારો રદ બાતલ, એ નિયમની આપણે હવે ચર્ચા પર આવીએ છીએ. પહેલો મુખ્ય મુદ્દો, જ્યારે આપણે કરાર કરવો હોય તો કરારની અંદર અવેજ હોવો જોઈએ. સમજો, હું બહુ પાયાની વાતો કરું છું. હવે જ્યારે આપણે કરાર કરવો હોય તો અવેજ એ પાયાની બાબત છે, અવેજ હોવો જોઈએ. અવેજ વિનાની સમજૂતી ક્યારે ટકી શકે, એટલે કે સમજૂતી હોય કે કરાર હોય, ક્યારે ટકી શકે નહીં. એટલે અવેજ તો હોવો જ જોઈએ. અવેજ કેવો હોવો જોઈએ એ આપણે છેલ્લા બે મુદ્દામાં જોયો. અવેજ કાયદેસર હોવો જોઈએ, અવેજ વાસ્તવિક પણ હોવો જોઈએ, રાઈટ? આ બધું આપણે ચર્ચા કરી ગયા છે. એટલે એક સામાન્ય નિયમ જોઈ ગયા કે અવેજ વગરના કરારો રદ બાતલ છે. અવેજ હોવો જોઈએ, કાયદેસર ન હોવો જોઈએ. ઉલટું કરીએ તો અવેજ ન હોય તો શું? તો સાહેબ, અવેજ ન હોય તો એ કરાર ટકી શકે નહીં. કરાર ટકી શકે નહીં એટલે શું? એ કરાર રદ છે, રદ બાતલ છે, કેન્સલ્ડ છે, માન્ય ગણાય નહીં, અમાન્ય છે. એટલે આપણે આટલું ભણી ગયા. આપણે એક સામાન્ય નિયમ જોઈ ગયા કે અવેજ વગરના કરારો રદ બાતલ છે. હું વધુ મહેનત કરી રહ્યો છું તમારી પાછળ મિત્રો. જો હવે રંગબીરંગી સ્લાઇડ આવે છે. અવેજ વિનાની કબૂલાત એ સ્વૈચ્છિક જવાબદારી છે. અવેજ વિનાની કબૂલાત એ કેવી કબૂલાત છે? સ્વૈચ્છિક કબૂલાત છે. સ્વૈચ્છિક કૃત્યના આધારે કોઈક અવેજ આપવાની વાત બને, એ ભલે કેટલી પણ માનભરી હોય, પવિત્ર હોય, તો પણ કાયદેસર જવાબદારી ઉત્પન્ન કરી શકતી નથી. કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કંઈ કામ કરી આપે બીજા પક્ષકાર માટે, એટલે કે પ્રથમ પક્ષકાર માટે. માની લો એક વ્યક્તિ ડૂબતી હોય, એક્સ નામની વ્યક્તિ ડૂબી રહી છે અને વાય નામનો વ્યક્તિ પ્રાણી એને બચાવે છે. બચાવ્યા પછી એને એમ કે, જો મેં તારી જાન બચાવી, 5 લાખ તો બનતા હે. પેલો પાછો જઈને ડૂબી જાય, 5 લાખ માંગે એટલે. એટલે મિત્રો, આવી માંગણી આપણે સામેથી કરી શકીએ નહીં. અહીં તમે સ્વૈચ્છિક રીતે પેલાની જાન બચાવવા ગયા, કદાચ ફરજ સમજીને, પોતાની માનવતાના હિસાબે તમે એની જાન તો બચાવી, પણ પછી તમારી માનવતા ક્યાં ચાલી ગઈ? 5 લાખ માંગવા લાગ્યા. વળતર માંગી શકે નહીં. પ્રોમિસી, વચન લેનાર સામેથી વળતર માંગી શકે નહીં. વચન આપનાર એ એમ માને કે મારી જાન બચી છે, મારે એની આ સ્વૈચ્છિક સેવા માટે એને 50,000 આપવા છે કે 1 લાખ આપવા છે, તો એ આપી શકે છે, એ માન્ય છે. પણ વચન લેનાર, પ્રોમિસી દબાણ કરી કોઈ માંગણી કરી શકે નહીં, કરવી જોઈએ નહીં. કરે પણ સામા પક્ષકાર પર પછી આધાર રાખે છે કે માંગણી પૂરી કરવી કે ન કરવી. એના માટે આપણે કેસ કરી શકીએ નહીં. એમ એને જાન બચાવી, એને 5 લાખ આપવા જોઈએ, આપતો નથી, કેવો ને આપે? નો. અવેજ વિનાની સમજૂતીના નિયમમાં કેટલાક અપવાદ કરારધારાની કલમ 25માં જણાવેલા છે. મિત્રો, આ જે આપણું સેન્ટન્સ છે, સ્ટેટમેન્ટ છે, વિધાન છે, નિયમ છે, અવેજ વગરના કરારો રદ બાતલ, એમાં કઈ કલમ લાગુ પડે છે? કલમ 25 લાગુ પડે છે, બરાબર છે? તો એના આધારે આ નિયમો ના અપવાદો એ આ કલમ હેઠળ આપવામાં આવેલા છે. અપવાદો, તે અપવાદો જોઈએ. આ અપવાદોની ખાસિયત શું છે તે જોઈએ. આ અપવાદો નીચે મુજબ છે, હમણાં જોઈશું જરાક વારમાં. જેમાં અવેજ ન હોવા છતાં, જો અંડરલાઈન કર્યું છે, બોલ્ડ કર્યું છે, ભૂરિયો કરી દીધો છે મેં, ભૂરિયો. અવેજ ન હોવા છતાં કરાર કાયદેસર ગણાય છે. અવેજનો અભાવ છે એવો એનો સ્વભાવ છે, તેમ છતાંય કાયદેસર છે. હમણાં આપણે નિયમ શું જોયું? અવેજ વગરના કરાર એ રદ છે, માન્ય ગણાય નહીં, કાયદેસર ગણાય નહીં. હવે આ નિયમનો અપવાદ શું છે? છૂટછાટો આપવામાં આવી છે. આગળના 5 અપવાદો જે છે, 5 સમજૂતી જે છે, કરારો છે, એની અંદર અવેજ મિસિંગ હશે, અવેજનો અભાવ હશે, તેમ છતાં એ માન્ય છે, કાયદેસર છે. જોઈએ એ અપવાદો શું છે. કલમો મેં ઉલ્લેખ કરવાનો ભૂલી ગયો છું, લખી નથી મેં અંદર, પણ તમે યાદ રાખજો. કલમ 25 પેટા કલમ 1 એ પહેલો અપવાદ આવે છે. કલમ 25 પેટા કલમ 1 એટલે બ્રેકેટમાં 1, એ પહેલી આપણી પહેલી અપવાદની બાબત બને છે. કુદરતી પ્રેમ અને સ્નેહના લીધે થતા કરારો, અંગ્રેજીમાં કહેવાય કોન્ટ્રાક્ટ્સ વિચ આર બેઝડ ઓન નેચરલ લવ એન્ડ અફેક્શન. નેચરલ લવ એન્ડ અફેક્શન,
કુદરતી પ્રેમ અને સ્નેહ આ શબ્દો એ લખ્યા ને એટલે પછી તો એ જે અંદર લવ સ્ટોરી ચાલુ કરે છે, અંદર જે છાંટ મારવાનું ચાલુ કરે છે, મિત્રો એવું કરતા નહીં. રિક્વેસ્ટ છે તમને, મારા વિષયની અંદર જ્યારે લેખિત પરીક્ષા થશે થશે તો રામ જાને આગળ શું છે સિચ્યુએશન, તો તેની અંદર મિત્રો વાંચીને માર્ક્સ આપે છે, ધ્યાન રાખજો. એટલે ગમે તેમ લખતા નહીં, રિક્વેસ્ટ છે તમને. વાંચન કરજો, મુદ્દાની અંદરના પેટા મુદ્દાઓ ખાસ યાદ રાખવાની તમને ફરજ પાડું છું, એમ સમજી લેજો. જોઈએ હવે આની અંદર શું આવે છે, કઈ બાબતો છે. જ્યારે એકબીજા સાથે નિકટનું સગપણ ધરાવતા પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમ અને સ્નેહના કારણે સમજૂતી થઈ હોય તેમજ તે લેખિત હોય અને તે દસ્તાવેજની નોંધણીમાં કાયદા અનુસાર નોંધવામાં આવી હોય, એ સમજૂતી અવેજ વગરની હોય તો પણ કાયદેસર છે. જ્યારે એક વ્યક્તિ સાથે નિકટનું સગપણ ધરાવતા પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમ અને સ્નેહના કારણે સમજૂતી થાય છે, નિકટનું સગપણ નિયર રિલેશનશીપ બ્લડ રિલેશનની વાત કરવામાં આવે છે. બ્લડ રિલેશનશીપ કોની વચ્ચે હોય? ફાધર સન, ફાધર ડોટર, મધર સન, મધર ડોટર, એટલે કુટુંબના સભ્યો કહી શકાય, ફેમિલી પર્સન્સ, રિલેટિવ્સ. એવી જ રીતે હસબન્ડ વાઇફનું પણ નિકટનું સગપણ અથવા સંબંધ આપણે કહી શકીએ છીએ. મિત્રો અંદર સામેલ થતા નથી, તમારા જે ફ્રેન્ડ્સ આવે છે ને તે ફ્રેન્ડ્સ આ સંબંધની અંદર એમનો સમાવેશ થતો નથી, ખાસ કાળજી રાખજો. એટલે ફેમિલીના સભ્યો હોઈ શકે અથવા હસબન્ડ વાઇફ આપણે ગણી શકીએ છીએ, એ લોકો વચ્ચે આવા સંબંધ હોવા જોઈએ, નિકટનું સગપણ હોય છે. આ નિકટના સગપણવાળી વ્યક્તિઓ શું કરે છે? સમજૂતી કરે છે. સમજૂતીનો આધાર શું હોવો જોઈએ? આધારની વાત છે, એ પક્ષકારો વચ્ચે પ્રેમ હોવો જોઈએ. પ્રેમ, પ્રેમ જ ન હોય, નફરત હોય તો નફરતના આધારે કોઈ કરાર કર્યો હોય તો એ માન્ય ગણાશે. વિરોધાભાસ કરાર હોવો જોઈએ, લેખિત થયેલો હોવો જોઈએ આ કરાર પાછો, એની નોંધણી થયેલી હોવી જોઈએ, તો આવી સમજૂતીઓ અવેજ વગરની પણ હોય ને તો એ કાયદેસર ગણાય છે. ચાર શરતોનો ખાસ પાલન થવું જોઈએ, જોઈએ વન બાય વન, તો જ આ કરાર માન્ય ગણાશે. અવેજ ન હોવા છતાં પણ કાયદેસર હશે. પક્ષકારો વચ્ચે નિકટનું સગપણ હોવું જોઈએ. મિત્રો તમને અવેજ તો યાદ છે ને, અવેજ એટલે શું? બે વ્યક્તિઓ વચ્ચે કંઈક લેવડ દેવડ થવી જોઈએ. એક વ્યક્તિ માલ કે સેવા આપતો હશે તો તેની સામે સામા પક્ષકાર શું કરશે? તેની કિંમત ચૂકવશે. માલની બદલામાં માલ ચાલશે નહીં, માન્ય ગણાશે નહીં. માલની સામે કોઈક સેવા આપશે તે પણ માન્ય ગણાશે નહીં. તો માલની કે સેવાની સામે સામો પક્ષકાર તેના બદલામાં શું કિંમત ચૂકવશે? કંઈક લેવડ દેવડ, કંઈક આપલે થવી જોઈએ બે પક્ષકારો વચ્ચે, ત્યાં અવેજ છે એમ કહેવાય છે. કંઈક તેનું મૂલ્ય હોવું જોઈએ ને, મૂલ્ય ની એટલે કિંમતમાં આપણે આંકી શકીએ એવું મૂલ્ય, કંઈક રકમ, કંઈક કિંમત એની, કંઈ પ્રાઇસ એની હોવી જોઈએ. ઓકે, એટલે તમને અવેજ ક્લિયર હશે તો વધારે સમજ પડશે. અવેજ હોવો જોઈએ, નહીં હોવો જોઈએ તો અવેજ શું છે પહેલા એ ક્લિયર હોવું જોઈએ. ઓકે, અહીં ચાર શરતો છે. પક્ષકારો વચ્ચે નિકટનું સગપણ હોવું જોઈએ, આપણે ઉપર ચર્ચા કરી તેમ બ્લડ રિલેશનશીપ હોવું જોઈએ, હસબન્ડ વાઇફ, મધર બ્રધર, બ્રધર્સ હોય, સિસ્ટર્સ હોય, બ્રધર સિસ્ટર્સ હોય, એવા કંઈક રિલેશનશીપ હોવા જોઈએ, નજીકના સંબંધો હોવા જોઈએ. જે કરાર થાય છે પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમ અને સ્નેહના લીધે થવા જોઈએ. બંને પક્ષકારો વચ્ચે જે હવે સમજૂતી કરવાની છે, કરાર કરવાની છે, તેનો પાયો, તેનો બેઝ પ્રેમ હોવો જોઈએ. નફરત નહીં હોવી જોઈએ, ગુસ્સો નહીં હોવો જોઈએ, ઝઘડો નહીં હોવો. ઝઘડાના આધારે કરાર કરશો તે માન્ય ગણાશે નહીં. તે લેખિત હોવો જોઈએ અને તેની એ દસ્તાવેજની નોંધણી કરાવવાની છે કાયદા અનુસાર. આ ચાર શરતોનું પાલન થાય ને, અને એમ કહેવાય છે કે આ સમજૂતી અવેજ વગરની હોય તો પણ તે કાયદેસર હશે. ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ, અ કુદરતી પ્રેમ અને સ્નેહને કારણે પોતાના પુત્ર બને, એટલે અ કુદરતી પ્રેમ અને સ્નેહના કારણે પોતાના પુત્ર બને રૂપિયા 10,000 આપવાનું વચન આપે છે.
તે લેખિત કરાર કરે છે અને તેની નોંધણી પણ કરાવે છે. આ કરાર અવેજ વગર પણ કાયદેસરનો છે. એ પ્રેમના આધારે પોતાના જ પુત્ર બને ₹10,000 આપવાનું વચન આપે છે પોતાના જ પુત્રને. હવે મિત્રો આપણે પેલી ચાર શરતો જરાક જોઈએ વન બાય વન. જો એ ચાર શરતો પૂરી થશે તો આપણે કહી શકીએ છીએ કે આ કરાર કાયદેસર છે. તો આપણે કરાર જોઈ લીધો કેવો છે, કાયદેસર જ છે. પેલી ચાર શરતોનું પાલન થાય છે એકવાર જોઈ લઈએ. નંબર વન, બંને પક્ષકારો વચ્ચે નજીકનું સગપણ હોવું જોઈએ, નિકટનું સગપણ હોવું જોઈએ. છે અ એ પિતા છે, બ એનો પુત્ર છે, એટલે પિતા અને પુત્ર છે, ફાધર અને સન વચ્ચેનો કરાર છે, નજીકનું સગપણ છે. પહેલી શરત પૂરી થઈ. બીજી શરત, જે કરાર કરવામાં આવે છે, જે સમજૂતી કરવામાં આવે છે, કુદરતી પ્રેમ અને સ્નેહના કારણે થયેલી હોવી જોઈએ, આધાર હોવો જોઈએ. છે બંને પક્ષકારો વચ્ચે પ્રેમ છે તેના કારણે જ એને ₹10,000 આપવાનું વચન આપવામાં આવે છે પુત્રને. ચોથી શરત, લેખિત કરાર છે, હા છે, નોંધણી થયેલી છે, ચોથી શરત છે. ચારે ચાર શરત કબૂલ હે, આ સાહેબ કબૂલ એટલે કે ટેલી થઈ થઈ સાહેબ, બધી જ શરતોનું પાલન થયું, હા સાહેબ. તો અહીં કર અવેજનો અભાવ છે, આ કરારની અંદર અવેજ નથી, અવેજ વગરનો કરાર છે, તેમ છતાં એ કાયદેસરનો છે. અવેજનો અભાવ કેવી રીતે છે મિત્રો? પિતા ₹10,000 પુત્રને આપે છે, પુત્ર પિતાને ઠેંગો આપે છે, કશું આપતો નથી. એક તરફી અવેજ આવે છે, પિતાથી પુત્રને ₹10,000 મળે છે પણ પુત્ર તરફથી પિતાને કશું મળતું નથી, ઝીરો, કોઈ સેવા, કોઈ માલ, કશું જ મળતું નથી. અહીં અવેજનો અભાવ છે, તેમ છતાંય કરાર કાયદેસર છે. પિતાએ પોતાની પત્ની જુદી રહે, બીજો ઉદાહરણ જોઈએ. આ પણ આ એક કેસની ડિટેલ છે, રાજલખી દેવી વર્સિસ ભૂતનાથનો કેસ છે, પતિ પત્નીનો કેસ છે. જોઈએ પતિ પત્ની વચ્ચે કેવો તાંડવ થયો હતો. પતિએ પોતાની પત્ની જુદી રહે તે માટે ભરણ પોષણની રકમ આપવાનો કરાર કર્યો. પતિ પોતાની પત્ની જુદી રહે એટલે ડિવોર્સની વાતો થાય છે, એક રીતે સમજાય તો સારું. એક કહેતો હોય નોર્થ, બીજી કહેતી હોય સાઉથ, બંનેને થતો હોય ડાઉટ, એટલે પેલો હસબન્ડ કહી દે આઉટ, બસ તે આઉટ કર્યો છે, ડિવોર્સની વાતો ચાલે છે એમ સમજાય. પતિએ પોતાની વચ્ચે માઇક ઓન ન કરવા વિનંતી. પતિએ પોતાની પત્ની જુદી રહે તે માટે ભરણ પોષણની રકમ આપવાનો કરાર કર્યો. પતિને જુદી કરવી છે, અલગ રાખવી છે, સેપરેશન થવાની વાત છે, એને મેન્ટેનન્સ આપવાની વાત કરવામાં આવે છે, ભરણ પોષણની રકમ આપવાની વાત છે. પરંતુ શરૂઆતમાં તેમની વચ્ચેની તકરારનો ઉલ્લેખ કર્યો, એટલે જે આ જે સમજૂતી કરવામાં આવી એ સમજૂતીની અંદર એને ઉલ્લેખ કર્યો છે કે પોતાની પત્નીને જુદી રાખીને ભરણ પોષણની રકમ કોના આધારે આપવા માંગે છે, કે બંને વચ્ચે તકરાર ચાલે છે, ઝઘડાઓ થાય છે, બનતી નથી બેઉની, પ્રેમ રહ્યો જ નથી, ઝઘડો થાય છે, એવી પરિસ્થિતિ છે. પત્નીએ આ રકમ મેળવવા દાવો માંડતા નક્કી કરવામાં આવ્યું. પત્નીએ શું કર્યું? પત્ની પણ દાવો કરે છે, જો આજની નારી એ કભી નહીં હારી, એ તો હો ગઈ હે બલિહારી. પત્નીએ આ રકમ મેળવવા દાવો માંડતા નક્કી કરવામાં આવ્યું કે આ કરાર કુદરતી પ્રેમ અને સ્નેહના કારણે થયો નથી, પ્રેમ છે જ નહીં બંને વચ્ચે, એટલે તે અવેજ વિનાનો છે અને ટકી શકતો નથી, માન્ય ગણાય નહીં, આ કરાર કાયદેસરનો નથી. ઉપર જે મુદ્દો જોયો તેનાથી વિરુદ્ધ છે. ચાર શરતોમાં પહેલી શરત શું છે? બંને પક્ષકારો વચ્ચે નજીકનું સગપણ હોવું જોઈએ, પતિ પત્ની છે, બરાબર છે, પહેલી શરત પૂરી. બીજી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ શરત બીજી છે, બંને પક્ષકારો વચ્ચે પ્રેમ હોવો જોઈએ, છે નથી, ઝઘડા થાય છે, તકરાર થાય છે. તકરારના આધારે જો કોઈ કરાર કરવામાં આવે તો એ કરાર કાયદેસર ટકી શકે નહીં. અહીં પતિએ ભલે વચન આપ્યું હોય કે મેન્ટેનન્સની રકમ આપશે, પણ ન આપતા પત્નીએ પતિ ઉપર દાવો કર્યો કે પતિ મેન્ટેનન્સ આપવાનો તો આપતો નથી, તો એ કરાર ટકી શકતો નથી. કેમ? તકરારના આધારે, નફરતના આધારે, ઝઘડાના આધારે આપવાની વાત થયેલી, પ્રેમથી આપવાની વાત કરી હોતે તો પતિ જવાબદાર બનતે પત્નીને એ રકમ આપવા બદલ, રાજી ખુશી આપવા તૈયાર થાય તો એ માન્ય ગણાય. પણ ઝઘડાના આધારનો ઉલ્લેખ કર્યો હોય ને તમે કોઈકને વચન આપો છો કોઈક રકમ આપવાની, માન્ય ગણાશે, રાજી ખુશી હોવું.
રાજી ખુશી શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તમે કોઈ કરાર જોશો તો. બીજા અપવાદ પર છે કલમ, પહેલી જે ચર્ચા કરી કલમ 25 પેટા કલમ 1 ના આધારે કુદરતી પ્રેમ અને સ્નેહની હતી. બીજા મુદ્દા પર આવીએ, કલમ 25 પેટા કલમ 2, કલમ નો ઉલ્લેખ કરવાનું મારું રહી ગયું છે સ્લાઇડ્સમાં પણ હું તમને જણાવું છું. કલમ 25 પેટા કલમ 2 ના આધારે બીજો અપવાદ આવે છે, સ્વૈચ્છિક સેવા માટેનું વળતર. સ્વૈચ્છિક સેવા માટેનું વળતર આવા કરાર કરવામાં આવે એટલે કોઈ પક્ષકારે સ્વૈચ્છિક સેવા આપી હોય તો તે સેવા બદલ વળતર આપવાનું વચન, વચન આપનાર આપે તો તે બંધન કરતા બને છે, અવેજ વિના પણ તે કાયદેસર બને છે. ચર્ચા પર આવીએ, જ્યારે કોઈ વ્યક્તિએ વચન આપનાર માટે સ્વેચ્છાએ કંઈક કર્યું હોય, જ્યારે કોઈ વ્યક્તિએ એટલે કા પ્રોમિસી હોય કા ત્રાહિત પક્ષકાર હોય, એણે વચન આપનાર માટે સ્વેચ્છાએ કંઈક કર્યું હોવું જોઈએ, એટલે સ્વૈચ્છિક કાર્ય હોઈ શકે અથવા જે કરવાની તેને કાયદેસર ફરજ પાડી શકાય એવું કંઈક કર્યું હોય, જે કરવાની તેને કાયદેસર ફરજ પાડી શકાય એવું કંઈક કર્યું હોય. કાયદેસર ફરજ એટલે શું? જે કૃત્ય વચન આપનારને કાયદેસર રીતે કરવું જોઈએ એની ફરજ બને છે, પણ કઈ કારણોસર એ ફરજ પૂરી પાડી શકતો નથી તો એ પોતાની ઈચ્છા પ્રોમિસી સમક્ષ મૂકે છે. પ્રોમિસીને કહે છે કે મિત્ર, આ મારે કાયદેસરની ફરજ બને છે એમ તો આ કાર્ય મારે કરવું જોઈએ, પણ આ કારણસર હું કરી શકતો નથી, હું કરી આપીશ. જો સામો પક્ષકાર હા પાડે તો માન્ય છે, તો એ કરાર માન્ય છે. સ્વૈચ્છિક સેવા હોઈ શકે અથવા કાયદેસરની ફરજ પૂરી કરવાની વાત હોઈ શકે છે. આ બે બાબતનો ઉલ્લેખ છે આની અંદર, અન્ડરલાઈન કર્યું છે મેં, ખાસ ધ્યાન રાખજો. આ બેમાંથી કોઈ કૃત્ય પ્રોમિસીએ કરેલું હોવું જોઈએ. કોના માટે? પ્રોમિસર માટે, વચન આપનાર માટે. આ કૃત્ય કરવા બદલ એનું સંપૂર્ણ કે અંશતઃ વળતર આપવાનું વચન આપનાર વચન આપે. હવે પ્રોમિસીએ કોઈ કૃત્ય કર્યું હોય તો પ્રોમિસર એને વળતર તરીકે કંઈક આપવાનું વચન આપી શકે છે, આપવું હોય તો. વળતર આપવું કે ન આપવું એ કોના પર આધાર રાખશે? પ્રોમિસર ઉપર આધાર રાખશે. એ નક્કી કરશે કે આણે જે કૃત્ય કર્યું છે એનું વળતર મારે એને આપવું જોઈએ, આ મારી જાન બચાવી છે તો મારે એને 50,000 આપવા જોઈએ. એ વચન આપનાર નક્કી કરશે. પ્રોમિસી માંગી શકે નહીં, માંગણી કરી શકે નહીં, નિયમ ના પાડે છે, દબાવ કરી શકે નહીં, દબાણ લાવી શકે નહીં. એટલે મિત્રો, અહીં વળતર આપવાનું વચન આપનાર વચન આપે તો તે અવેજ વિના પણ કાયદેસર છે. હવે આની શરતોની ચર્ચા કરીએ તો વધુ સમજ પડશે. આના મહત્વના મુદ્દાઓ છે, આજે બીજો અપવાદ છે તેના 5 મહત્વના મુદ્દાઓ છે. કઈ બાબતોનો સમાવેશ થાય છે? કોઈ વ્યક્તિએ વચન આપનાર માટે સ્વેચ્છાએ કામ કર્યું હોવું જોઈએ. કોઈ વ્યક્તિ એટલે કોણ? વચન લેનાર, પ્રોમિસી. એ ન હોય તો એનો એજન્ટ, એનો માણસ. એટલે આપણે પ્રોમિસી જ પકડીએ. પ્રોમિસીએ પ્રોમિસર માટે સ્વેચ્છાએ કામ કરેલું હોવું જોઈએ. એટલે પહેલો મુદ્દો શું બને? સ્વૈચ્છિક કાર્ય કર્યું હોવું જોઈએ. સ્વૈચ્છિક કાર્ય કરવું હોવું જોઈએ, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, સ્વૈચ્છિક કાર્ય હોય અથવા કાયદેસરની ફરજ પણ હોઈ શકે છે, જેમ આપણે પાછળ. બીજો મુદ્દો, આ કાર્ય વચન આપનાર માટે જ થયું હોવું જોઈએ. અન્ય કોઈ વ્યક્તિ માટે જો કૃત્ય કરવામાં આવ્યું હોય તો એ કાયદેસર ગણાય નહીં. એટલે પ્રોમિસી જે કામ કરે છે સ્વેચ્છાએ, તે કાર્ય વચન આપનાર માટે જ કરેલું હોવું જોઈએ, પ્રોમિસર માટે જ કરેલું હોવું. એટલે સાંભા જે કામ કરે છે ગબ્બર માટે જ કરેલું હોવું જોઈએ, કોઈ બીજા પક્ષકાર માટે કરશે તો એ માન્ય ગણાશે. જે વ્યક્તિ માટે આ કાર્ય કરવામાં આવ્યું હોય, તે વ્યક્તિ એ કાર્ય કરવામાં આવ્યું હોય ત્યારે અસ્તિત્વમાં હોવી જોઈએ. એટલે અહીં કોણ અસ્તિત્વમાં હોવું જોઈએ? પ્રોમિસર અસ્તિત્વમાં હોવું જોઈએ. પ્રથમ પક્ષકાર, વચન આપનાર માટે કૃત્ય કરવામાં આવે છે તો એ વ્યક્તિ માટે જે વખત જે સમયે કામ કરવામાં આવે છે તે સમયે તેનું અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે. વો વ્યક્તિ જિંદા હોના ચાહીએ, એ મૃત્યુ પામેલી હોવી જોઈએ નહીં, એ હોવી જોઈએ. વ્યક્તિનું અસ્તિત્વ હોવું જોઈએ.
જેના માટે તમે કામ કરો છો એ વ્યક્તિ જ ન હોય તો શું મતલબ એનો કામ કરવામાં? એટલે વ્યક્તિ હોવી જોઈએ. એમ ઉદાહરણ જોઈએ, કંપની અસ્તિત્વમાં આવે તે પહેલા તેના સ્થાપકોએ જે કામ કંપની વતી કર્યા હોય તે કંપનીને બંધન કરતા નથી. કંપનીની સ્થાપના માટે છે ને સ્થાપકો ઘણા બધા કામ કરતા હોય છે. કંપનીનું નિર્માણ કરવું હોય, તેની રચના કરવી હોય, તેને સ્ટાર્ટ કરવી હોય તો તે સ્ટાર્ટ કરવા માટે, એના સ્ટાર્ટઅપ માટે સ્થાપકો રાત દિવસ એક કરી દે છે, ભાગા દોડી કરે છે. તો એ સ્થાપકો જ્યારે કામ કરે છે શરૂઆતમાં, ત્યારે કંપનીનું અસ્તિત્વ હોતું નથી. એટલે તે સમયે જે કંઈ કામ સ્થાપકો કરે છે, કરારો કરે છે, એ કંપનીને બંધન કરતા નથી, એવું કહેવાનો અર્થ છે. જે વ્યક્તિ માટે કાર્ય કરવામાં આવ્યું હોય, જે વ્યક્તિ એટલે પ્રોમિસર, વચન આપનાર, તે વ્યક્તિ કાર્ય કરવામાં આવ્યું હોય ત્યારે કરાર કરવાને સમર્થ હોવી જોઈએ. અસ્તિત્વમાં પ્રોમિસરનું અસ્તિત્વ હોવું જોઈએ, તે કરાર કરવા સમર્થ હોવી જોઈએ. પ્રોમિસરની વાત કરું, વચન આપનારની, ગબ્બરની, સમર્થ હોવી જોઈએ. એટલે તે પુખ્ત વયની વ્યક્તિ હોવી જોઈએ, સ્વસ્થ મનની હોવી જોઈએ અને ગેરલાયક જાહેર થયેલી હોવી જોઈએ નહીં, ત્યારે તે સમર્થ વ્યક્તિ કહેવાય, સક્ષમ વ્યક્તિ કહેવાય, કરાર કરી શકે એવી વ્યક્તિ. પાંચમો મુદ્દો વળતર ઉપર આધાર રાખે છે. વચન આપનારનો ઈરાદો કાર્ય કરનારને વળતર આપવાનો હોવો જોઈએ. જે સેવા પ્રોમિસીએ આપી હોય તે સેવા બદલ પ્રોમિસરનો ઈરાદો પ્રોમિસીને ફક્ત વળતર આપવાનો જ હોવો જોઈએ, રકમ આપવાનો જ હોવો જોઈએ, બીજું કશું જ નહીં. કોઈ સેવા કે માલ આપવાનો વચન માન્ય ગણાશે નહીં, વળતર જ હોવું જોઈએ, રકમ જ હોવી જોઈએ. ઉદાહરણ જોઈએ, પહેલો ઉદાહરણ સ્વૈચ્છિક સેવા પર છે, બીજો ઉદાહરણ કાયદેસરની ફરજ પર છે. આ બે આધાર છે બીજા અપવાદના. અક્ષય એ બબીતાનું પૈસાનું પાકીટ રસ્તામાંથી જડે છે. અક્ષયને બબીતાનું પૈસાનું પાકીટ રસ્તામાંથી જડે છે. યાર અમને તો જડતું જ નથી આવું કંઈક, અમને જડી જાય તો મજા આવી જાય. અને તે બબીતાને આપી દે છે. અક્ષય તો સારો નીકળો, માનવતા દાખવી એને કે ભાઈ બબીતાનું ફર્શ છે, ચલો બબીતાજીને આપી દઈએ. તો બબીતા તેને શું કરે, બબીતા શું કરે છે આગળ? બબીતા તેને રૂપિયા 500 આપવાનું વચન આપે છે. બબીતા શ્યાણી છે, પાછી તરત એમ પર્સમાંથી 500 કાઢીને નથી આપતી, 500 આપવાનું વચન આપે છે. આ કરાર માન્ય ગણાશે, સ્વૈચ્છિક સેવા છે. બબીતાએ અક્ષયને નહીં કીધેલું જા દોડ મારો પર્સ શોધી લાવ, પેલા ગુંડાને માર વગેરે વગેરે. અહીં તો રસ્તામાંથી મળે છે એને, પણ એને કોઈ અપીલ કરવામાં નથી આવી. અને અપીલ કરવામાં પણ આવી હોય તો અક્ષય સામેથી વળતર માંગી શકે નહીં. અક્ષય પોતાની ફરજ સમજીને જેનું જે પર્સ છે એ વ્યક્તિને આપી દીધું, બબીતાજીને આપી દીધું. હવે બબીતાજીએ નક્કી કરવાનું છે કે આ સ્વૈચ્છિક સેવા બદલ મારે અક્ષયને વળતર આપવું જોઈએ. પ્રોમિસરે નક્કી કરવાનું છે. પ્રોમિસર કોણ છે? બબીતા. પ્રોમિસી કોણ છે? જે સેવા આપે તે પ્રોમિસી. એ કોણ છે? અક્ષય. હવે અક્ષયને વળતર આપવું કે ન આપવું એ બબીતા નક્કી કરે. જો બબીતા વચન આપે તો એને પછી એ વચનનું પાલન કરવું જોઈએ, તો એ કરાર માન્ય કહેવાય, કાયદેસર કહેવાય. અ બના પુત્રનું એટલે કે અનિતા, બબીતાના પુત્રનું, અનિતા બબીતાના પુત્રનું ભરણ પોષણ કરે છે. બ તે અંગે અને એટલે કે બબીતા તે અંગે અનિતાને થતા ખર્ચ ચૂકવવાનું વચન આપે. હવે કાયદેસરની ફરજ બને છે, માતાએ શું કરવું જોઈએ? પોતાના પુત્રનો ઉછેર કરવો જોઈએ. જ્યાં સુધીને 18 વર્ષનો પૂરો ન થાય, એની ઉંમર ન થાય, વય ન થાય, ત્યાં સુધીનું ભરણ પોષણની જવાબદારી કોણ? કાયદેસરની ફરજ કોની? પેરેન્ટ્સની, અહીંયા માતાની. તો જે કૃત્ય માતાએ કરવું જોઈએ, માતા ન કરી શકતી હોય તો એ કોઈકની પાસે સેવા લઈ શકે છે. બબીતા કદાચ નોકરી કરતી હોય ને પોતાના બાળકનું ધ્યાન ન રાખી શકતી હોય થોડાક સમય સુધી, દિવસમાં 5-6 કલાક 7 કલાક, તો એ બીજા પક્ષકાર પાસે સહાય માંગી શકે છે, સેવા માંગી શકે છે. એટલે અનિતા શું કરે છે? બબીતાના પુત્રનું ધ્યાન રાખે છે, ભરણ પોષણ કરે છે. બબીતા શું કહે છે? બબીતા તે અંગે અનિતાને થતા ખર્ચ, ખર્ચ છે મહેનતાણું નથી, ખર્ચ ચૂકવવાનું વચન આપે છે.
જે કઈ ખર્ચ થતો હોય ખવડાવવા પીવડાવવાનો, તે ખર્ચ ચૂકવવાનું વચન આપે છે. પોતાની ફરજ સમજે છે કે ના, એને જે કઈ ખર્ચો થતો હોય આપણે આપવું જોઈએ, આપવું જ જોઈએ. તમારા પુત્રને સાચવતું હોય કોઈ વ્યક્તિ, તમારી ફરજ બને છે જે કઈ ખર્ચો થતો હોય એ આપવું જોઈએ. જો આવા કરાર જો થતા હોય સમાજમાં, તો એ કાયદેસર છે, એ રદ બાતલ નથી, એ માન્ય છે. કારણ કે પોતાના સગીર પુત્રનું ભરણ પોષણ કરવા બબીતા કાયદેસર બંધાયેલી છે. બબીતા એક આ કૃત્ય કરવું જોઈએ, પહેલી ફરજ એની બને છે. પણ જો એ આ ફરજ પૂરી ન કરી શકતી હોય તો કોઈકની પાસે મદદ માંગી શકે છે, જે માન્ય છે. કોઈ ખોટું નથી એમાં, કોઈ ગેરકાયદેસર કૃત્ય નથી, કાયદેસર જ છે. એટલે આ માન્ય ગણાય છે. ત્રીજા અપવાદ પર છે, કલમ 25 પેટા કલમ 3 ના આધારે હવે ચર્ચા પર આવે, મુદ્દત બહારનું ચૂકવવાનું વચન. મુદ્દત બહારનું શું હોઈ શકે સાહેબ? મુદ્દત બહારનું અહીંયા જે છે તે દેવાભાઈ છે. કયા ભાઈ છે? દેવાભાઈ. મિત્રો, દેવાની પણ એક્સપાયરી આવે. શું આવે? એક્સપાયરી. જેમ આપણી એક્સપાયરી છે, પણ આપણે આપણી એક્સપાયરી હાલ ખબર નથી. કોરોનાના યુગમાં ખબર નહીં એક્સપાયરી હવે કયા સમય આવી જાય, કઈ નક્કી નહીં. આપણે આપણું ધ્યાન ન રાખશું તો 100% આવશે, ધ્યાન રાખશું તો દૂર રહેશે આપણા એ વાયરસ. એટલે ઘણી બધી વસ્તુઓ છે, ખાવા પીવાની વસ્તુની એક્સપાયરી આવે છે, દવા હોય દવાની એક્સપાયરી આવે, સિમ કાર્ડની તમે યુઝ કરો છો એની અંદર બેલેન્સ પુરાવો છો તેની એક્સપાયરી આવે છે, આવે કે નહીં? એવી રીતના દેવાઓની પણ એક્સપાયરી છે. દેવા પણ એક્સપાયર થાય છે. આજે કદાચ તમને ખબર પડી હોય, પણ હવે ધ્યાન રાખજો કે ભારતના સમય મર્યાદા ધારા એટલે કે લિમિટેશન એક્ટ મુજબ જો સામાન્ય દેવું હોય તે દેવું 3 વર્ષ પૂરા થતા મુદ્દત બહારનું બને છે. 3 વર્ષ પૂરા થતા મુદ્દત બહારનું બને છે, એટલે 3 વર્ષ પછી એ દેવું એક્સપાયર્ડ થઈ જાય છે. તેની વસૂલાત આપણે કાયદેસર કરી શકીએ નહીં, કેસ કરીને તેની વસૂલાત કરી શકાય નહીં. એ દેવું મુદ્દત બહારનું બની ગયું છે, એક્સપાયર્ડ થઈ ગયું છે, ભૂલી જવું પડે હવે આપણે એને. એટલે તમને આજે ખબર પડી છે, કોઈને ઉધાર માલ આપો તો 3 વર્ષની અંદર તમારે એ પૈસા વસૂલાત, એ પૈસાની વસૂલાત કરી દેવી જોઈએ. 3 વર્ષ પૂરા થાય પછી તમે અદાલતમાં જઈને તેની રિકવરી કરી શકો નહીં. એટલે આ બાબત તમે ધ્યાનમાં લેજો, હવે ધ્યાનમાં રાખજો. હવે ધીરે ધીરે સમજીએ, જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું મુદ્દત બહારનું દેવું પૂરેપૂરું કે અંશત ચૂકવવા માટે લેણદારને વચન આપ્યું હોય, જ્યારે કોઈ વ્યક્તિએ, આ વ્યક્તિ કોણ છે? દેવાદાર. પોતાનું મુદ્દત બહારનું દેવું, એનું દેવું પૂરેપૂરું અથવા અંશત ચૂકવવા માટે, સંપૂર્ણ ચૂકવવાની વાત કરતો હોય કે એમાં અંશત હોય શકે, 1 લાખની જગ્યાએ 70,000 ચૂકવવાની વાત કરતો હોય, સેટલમેન્ટ કરવાની વાત કરતો હોય, ચૂકવવા માટે લેણદારને વચન આપ્યું હોય, તે લેખિત કર્યું હોય, તેના પર તે પોતે સહી કરે અથવા તેનો અધિકૃત એજન્ટ સહી કરે, તો તે વચન કાયદેસર કરાર ગણાય. આ વચન પણ કાયદેસર કરાર ગણાય છે. અહીં 4 શરતોનું પાલન થવું જોઈએ. પહેલી શરત, જે દેવું ચૂકવવાનું વચન હોય છે તે મુદ્દત બહારનું દેવું હોવું જોઈએ. આ દેવું કેવું હશે? આપણું જે હમણાં રેગ્યુલર દેવું ચાલે છે, જે માન્ય દેવું છે એ નહીં, એ દેવું ચૂકવવાનું વચન હોવું જોઈએ જે એક્સપાયર્ડ થઈ ગયેલું છે. દેવું ચૂકવવાનું વચન હોવું જોઈએ કન્ફર્મ, પણ આ દેવું કેવું હોવું જોઈએ મિત્રો? જેની વસૂલાત આપણે અદાલતમાં જઈને કરી શકતા નથી, મુદ્દત બહારનું દેવું થઈ ગયું હોય તે જ ચૂકવવાનું વચન હોવું જોઈએ, જેના 3 વર્ષ પૂરા થઈ ગયા તેવા દેવા. આ બીજી શરત પર આવી, આવું દેવું ચૂકવવાનું વચન લેખિત હોવું. લેખિતમાં આ જે દેવાદાર છે એ વ્યક્તિ પોતે લેખિતમાં વચન આપશે કે હા, મારે મિસ્ટર વાય જે લેણદાર છે તેને 1 લાખ રૂપિયા આપવાનું વચન આપું છું, 1 મહિનાની અંદર હું એ ચૂકવી દઈશ. એવું લેખિતમાં કરેલું વચન હોવું જોઈએ. મૌખિકની કોઈ માન્યતા નથી, એ માન્ય ગણાય નહીં. તેના પર દેવાદારે પોતે સહી કરેલી હોવી જોઈએ. જે વ્યક્તિ વચન આપનાર છે અહીં એ દેવાદાર છે. દેવાદાર વચનપત્ર લખશે, એ વચનપત્ર લેખિત કરશે અને પોતે સહી કરશે. પોતે સહી નહીં કરે તો થઈ શકે કે એના વતી કોઈ બીજું એ દેવું ચૂકવવા તૈયાર હોય, તો એ અધિકૃત એજન્ટ પણ હોઈ શકે છે, પણ સહી થયેલી હોવી જરૂરી છે. 3 મુદ્દા ક્લિયર થઈ ગયા. દેવું હશે, દેવું કેવું હશે, દેવું ચૂકવવાનું વચન હશે, દેવું કેવું હશે, મુદ્દત બહારનું દેવું હોવું જોઈએ. બીજો મુદ્દો, આ વચન દેવું ચૂકવવાનું વચન લેખિત કરેલું હોવું જોઈએ. ત્રીજું,
આ વચન આપનાર એટલે દેવાદારે પોતે એની ઉપર સહી કરેલી હોવી જોઈએ અથવા અધિકૃત એજન્ટ તેના પર સહી કરે તો પણ ચાલે. ચોથો મુદ્દો, ચોથી શરત, તેમાં રકમ ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું જોઈએ. એમાં રકમ ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું જોઈએ, એમાં રકમ જ ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું જોઈએ. કોઈ માલ સામાન આપશો તો ચાલશે નહીં, ફક્ત દેવાની કબૂલાત પણ ચાલશે નહીં કે હા મારે તને 10,000 આપવાના છે બસ આટલું જ કહી તો એ સ્ટેટમેન્ટ એટલું સ્ટેટમેન્ટ માન્ય ગણાશે નહીં. હા મારે તને જે 10,000 આપવાના છે એ હું તને આવતા મહિને ચૂકવવાનું વચન આપું છું, આવું સ્પષ્ટ લખેલું હોય તો એ માન્ય છે. ખાતાના ઉદાહરણ, ખાતાના ઉતારામાં બાકી દેવા બતાવવામાં આવે તો તે આ કલમ હેઠળ રકમ ચૂકવવાનું વચન બનતું નથી. તમે ખાલી રકમો લખીને આપી દો કે આટલી રકમ લેવાની બને છે તો એ માન્ય ગણાશે નહીં, કે આટલી રકમ મારે તને આપવાની થાય છે એ માન્ય ગણાશે નહીં. એ રકમો તમે ભલે લખી હોય પણ એની નીચે નિવેદન હોવું જોઈએ, સ્પષ્ટ નિવેદન શેનું હોવું જોઈએ, રકમ ચૂકવવાનું સ્પષ્ટ નિવેદન હોવું જોઈએ કે મારે જે 15,000 મિસ્ટર વાય જે મારા લેણદાર છે એમને હું 1 મહિનાની અંદર કબૂલાત કરું છું, વચન આપું છું કે 1 મહિનાની અંદર આ રકમ ચૂકવવા બંધાયેલો છું, એવી સ્પષ્ટતા હોવી જોઈએ. જો એવી સ્પષ્ટતા ન હોય, ખાલી રકમનો ઉતારો કરીને કહી દીધું કે આટલી રકમ બાકી છે તો એ માન્ય ગણાશે નહીં, એવું એક કેસનો ચુકાદો છે, રણછોડદાર વર્સિસ જયચંદ. મેં પોતાનો એક ઉદાહરણ મૂક્યો છે, અજય વિજયનો રૂપિયા 10,000 થી દેવાદાર છે. અજય એ દેવાદાર છે, વિજય લેણદાર છે. અજય એ 10,000 રૂપિયા વિજયને આપવાના થાય છે. અજયનું આ દેવું લિમિટેશન એક્ટ દ્વારા મુદ્દત બહારનું બની ચૂક્યું છે. અજયે જે આ 10,000 આપવાના છે મુદ્દત બહારનું દેવું બની ગયું છે, 3 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે. ભગવાન પ્રસન્ન થાય છે, અજય પ્રસન્ન થાય છે. અચાનકથી એને એમ થાય છે કે ના કોઈના પૈસા ન ખાવા જોઈએ, આપણે આપી દેવા જોઈએ, પણ એમાં પણ કંજૂસી કરે છે, જરાક અનસત વચન આપે છે, એટલે કે અનસત પૈસા ચૂકવવાનું વચન આપે છે, રકમ ચૂકવવાનું જે માન્ય ગણાય હો, અગર લેણદાર તૈયાર હોય તો, સંમતિ આપે તો. અજય રૂપિયા 10,000ના પૂરા દેવાના બદલે, 10,000 ચૂકવવાના છે પણ તેના બદલે 7,000 ચૂકવવાની પોતાની સહી કરી લેખિત વચન આપે છે, જો લેણદાર રાજી હોય તો એ માન્ય ગણાય. એટલે 7,000 ચૂકવવા હવે દેવાદાર જવાબદાર બને છે. પાંચમો અપવાદ, સોરી ચોથો અપવાદ, 4 3 પૂરા થયા, ચોથો આવ્યો. કલમ 25ના ખુલાસાના આધારે હવે આપણે ચર્ચા કરશું બક્ષીસનો કરાર. બક્ષીસ, ગિફ્ટ કોન્ટ્રાક્ટ, ગિફ્ટ કોને ન ગમે, ગિફ્ટ જે વાઇફ હોય ને, વાઇફ એનો તો સૌથી ફેવરેટ વસ્તુ છે ગિફ્ટ. ગિફ્ટની આગળ પણ શબ્દ ઉમેરે, સરપ્રાઈઝ ગિફ્ટ આપો એમ કે, મને સરપ્રાઈઝ ગિફ્ટ બહુ ગમે એમ અનુભવ છે આપણને, એટલે હું તમને જણાવું છું. એમને સરપ્રાઈઝ ગિફ્ટ બહુ ગમતી હોય પણ એ સરપ્રાઈઝ ગિફ્ટમાં આપણી સરપ્રાઈઝ નીકળી જાય છે. ઓકે, તો સમજીએ, ગિફ્ટ નો કરાર ક્યારે સંપૂર્ણ ગણાય, એટલે સંપૂર્ણ બક્ષિસ નો કરાર હોવો જોઈએ એક રીતે એમ કહેવામાં આવે છે. હવે ગિફ્ટ સંપૂર્ણ અથવા પૂર્ણ ક્યારે ગણાય, ક્યારે ગણાય, જ્યારે એક પક્ષકાર ગિફ્ટ આપવા તૈયાર હોય અને ગિફ્ટનો સ્વીકાર કરવા સામો પક્ષકાર તૈયાર. સમજો, હવે તમને ઉદાહરણ આપું. એક સ્ટુડન્ટ મારી પાસે આવે TYના અંતમાં, TYનો સ્ટુડન્ટ, ગુજરાતી મીડિયમનો એક સ્ટુડન્ટ મારી પાસે આવે, TYના અંતમાં મારી પાસે આવે ને એક બોક્સ પેક કરીને એક સરપ્રાઈઝ ગિફ્ટ લઈને મારી પાસે આવે. એક ગિફ્ટ લઈને આવે ને મને કહે, સાહેબ તમે બહુ દિલથી આખા વર્ષમાં અમને ભણાવ્યું છે તે બદલ હું તમને એક ગિફ્ટ આપવા માંગુ છું. એક સ્ટુડન્ટ કહે એક સાહેબને, મને, કે હું તમારા માટે એક ગિફ્ટ લાવ્યો છે સ્વીકારવા વિનંતી. તો એ ગિફ્ટ આપવા તૈયાર છે મને, પણ જો હું ગિફ્ટનો સ્વીકાર ન કરું તો એમ કે મિત્રો હું કોઈ પણ દિવસ કોઈ વિદ્યાર્થી પાસે ગિફ્ટ લેતો નથી, હું અસ્વીકાર કરું તો અહીં બક્ષિસનો કરાર બન્યો નથી. બક્ષિસનો કરાર સંપૂર્ણ ક્યારે થશે, પૂર્ણ થયેલો ક્યારે ગણાશે, જ્યારે બક્ષિસ આપનાર બક્ષિસ આપશે, ગિફ્ટ આપશે, અને સામો પક્ષકાર એ ગિફ્ટનો સ્વીકાર કરશે, તો જ એ સંપૂર્ણ બનશે, તો જ તે કાયદેસર બનશે. એટલે અંતમાં મેં લખેલું છે, પૂર્ણ થયેલો બક્ષિસનો કરાર અવેજ વગર પણ કાયદેસરનો છે. ગિફ્ટમાં તો અવેજ આવે જ નહીં, તમને ખબર છે, એક તરફી વ્યવહાર છે, પણ એક તરફી વ્યવહાર પણ સંપૂર્ણ ક્યારે ગણાશે, જ્યારે બંને તરફથી, એક તરફથી દરખાસ્ત થશે ને બીજા તરફથી તેનો સ્વીકાર થશે, ત્યારે જે સંપૂર્ણ થશે. 25 તો ખુલાસો એમ કહેવામાં આવે છે
કે આવા કરારો અવેજ વગર પણ માન્ય છે? જ્યારે એક વ્યક્તિ ગિફ્ટ આપે ને બીજી વ્યક્તિ ગિફ્ટનો સ્વીકાર કરે તો એ માન્ય છે કાયદેસર અવેજ વગર પણ? આ ખુલાસો છે. ખુલાસાની અંદર વધુ ઉલ્લેખ શું છે કે અહીં નિકટનો શક પણ હોવો જરૂરી નથી, આમાં ઉલ્લેખ નથી, પણ હું તમને જણાવું છું કે આવા ખુલાસાની અંદર સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષકારો વચ્ચે નજીકનો શક પણ હોવો જરૂરી નથી. દુનિયાની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને ગિફ્ટ આપી શકે છે. એવું જરૂરી નથી કે હસબન્ડ વાઇફને જ ગિફ્ટ આપે, હસબન્ડ એના કોઈ ગર્લફ્રેન્ડને પણ ગિફ્ટ આપે ચાલે, માન્ય છે. માન્ય ક્યારે ગણાશે? સામો પક્ષકાર તેનો સ્વીકાર કરશે ગિફ્ટનો તો માન્ય ગણાશે. સંજય દત્ત કરીના કપૂરને ગિફ્ટ આપે તો એ માન્ય છે? કરીના કપૂર જો એનો સ્વીકાર કરે તો? સમજાય છે ને? એટલે અહીં ખુલાસો શું છે, ગિફ્ટનો કરાર કોઈ પણ વ્યક્તિ, દુનિયાની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કરી શકે છે, નજીકનો સંબંધ પણ હોવો જરૂરી છે. છેલ્લા મુદ્દા પર આવીએ, પાંચમો અપવાદ, એજન્સીનો કરાર. કલમ 185 લાગુ થાય છે. પહેલા 4 માં 25 ના આધારે ચર્ચા થઈ, છેલ્લી જે છે તે જુદી છે. આ લખો ન લખો તમારા પર આધાર છે, પણ પહેલા ચાર અપવાદ તમારે ખાસ લખવાના છે, જે 25 ના આધારે છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે એમ સમજી લઉં. એજન્સીનો કરાર સાહેબ, એ આપણા યુનિટ 3 ની અંદર આખું ચેપ્ટર છે એજન્સીનો કરાર. એકમ 3 નો ત્રીજો ચેપ્ટર આવશે, છેલ્લે છેલ્લે આવશે એજન્સીનો કરાર. આની અંદર બે પક્ષકારો હોય છે, પ્રિન્સિપાલ અને એજન્ટ, બે પક્ષકારો હોય છે આ કરારની રચનામાં. પ્રિન્સિપાલ અને એજન્ટ, પ્રધાન કરતા અને અભિકર્તા. એજન્સીની રચના કરતી વખતે, એનો કરાર કરતી વખતે બે પક્ષકારો હોવા જોઈએ તો આપણને ખબર જ છે, પણ અહીં અવેજ ન હોય તો પણ એ એજન્સીનો કરાર માન્ય ગણાય છે. એટલે એજન્સીના કરાર કરતી વખતે અવેજ હોય પણ શકે ન પણ હોય, એટલે અવેજ હોવું જરૂરી નથી એવું આપણે અન્ડરલાઈન કર્યું છે. એજન્સીનો કરાર જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે કરાર કરવામાં આવે છે, અવેજની જરૂર રહેતી નથી. અવેજ હોય પણ શકે છે ન પણ હોય. જે એજન્ટની નિમણૂક કરવામાં આવે છે એજન્સીના કરારની અંદર, માલિક એટલે કે પ્રિન્સિપાલ, માલિક જે સેવકની એટલે કે એજન્ટની નિમણૂક કરે છે, એ નિઃશુલ્ક સેવા પણ આપતો હોય, વગર પગારે વગર મહેનતાણે કામ કરવા તૈયાર થયો હોય, મહિનો, 2 મહિનો, 3 મહિનો, 6 મહિના, એવી રીતના પણ એજન્સીની રચના થઈ શકે છે. કદાચ શીખવા માટે જોડાયો હોય એજન્ટ, ટ્રેનિંગ લેતો હોય એની પાસે, કે વ્યવહાર કેવી રીતના થાય, કામ કેવી રીતના થાય. આમ એજન્સીનો કરાર અવેજ વગર પણ રદ બાતલ નથી ગણાતો, એટલે કે એજન્સીનો કરાર અવેજ વગર પણ કાયદેસર ગણાય છે એવું કલમ 185 ના આધારે આપણે માની શકીએ.